સમગ્ર રાજ્યમાં બાળકો ઉપર ચાંદીપુરા વાયરસનું જોખમ મંડરાઈ રહ્યું છે ત્યારે તકેદારીના ભાગરૂપે આરોગ્ય તંત્ર હવે સજાગ બન્યું છે. સમગ્ર રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસ બાળકો માટે ઘાતક પુરવાર થઈ રહ્યો છે. બાળકોના જીવનું જોખમ હોય ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. ડભોઈ આરોગ્ય વિભાગ દ્વારા પણ સતર્કતામાં ભાગરૂપે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીના આદેશ અને નગરપાલિકા પ્રમુખ બિરેન ઝાના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય વિભાગ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રમોદ સિંહાના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટરની જુદી જુદી ટીમો બનાવી ડભોઈ નગરમાં 15 ઉપરાંત વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને લઈ સર્વે હાથ ધરવામાં આવ્યો. મેલેરિયા શાખાના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયા સહિત નગરપાલિકાની ટીમ અને અર્બન હેલ્થ સેન્ટરની ટીમ વાયરસને લઈ સતર્કતાપૂર્વક નગરના અનેક વિસ્તારોમાં દવાનો છંટકાવ અને વાયરસ ફેલાવતા જંતુને શોધવા સહિતની કામગીરી હાથ ધરી છે. ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તરવીના સાહેબના આદેશ અનુસાર તથા અમારા ડીએમઓ રાહુલસિંહના સાહેબના આદેશ અનુસાર અમે જુદા જુદા વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસનું જે અત્યારે ચાલી રહ્યું છે એ તકેદારી રૂપે અમે મેથોડ પાવડરનું ડસ્ટિંગ, એન્ટીલાર્વા તથા સ્પ્રેઇંગની કામગીરી અમે 10-15 વિસ્તારોમાં અત્યાર સુધી પૂરી કર્યું છે. સાથે સર્વે પણ કરવામાં આવ્યું છે. સાથે મચ્છર કલેક્શનની પણ કામગીરી ચાલુ કરી દીધેલી છે. એમાં અર્બન હેલ્થ સેન્ટરને બી સ્ટાફ જોડે રહીને આ કામગીરી ચાલુ કરેલી.